વિદ્યાર્થી મિત્રો અને મારા સાથી શિક્ષક મિત્રો નમસ્કાર. હિસ્ટોલોજી ઓફ ધી સ્મોલ ઇન્ટેસ્ટાઇન, નાના આંતરડાની પેશીય રચના અંગેના પ્રેઝન્ટેશન લેક્ચરમાં હું આપ સૌ લોકોનું સ્વાગત કરું છું. સ્ક્રીન પર હું આપને એક જે નાનું આંતરડું છે એ આપને બતાવી રહ્યો છું, અને અહીંયા આપ જોઈ શકો છો જે લંબચોરસ જે ખાનું છે એની અંદર જે નાના આંતરડાની જે દિવાલ છે એ આપણને કાપીને બતાવેલ છે. હવે આ જે દિવાલ છે એને જ્યારે આપણે થોડી મોટી કરીને જોઈએ તો દિવાલ આ રીતની હોય છે. એમાં આપ જોઈ શકો છો સર્ક્યુલર ફોલ્ડ. એ સર્ક્યુલર ફોલ્ડ જે છે એટલે એને આપણે વર્તુળાકાર ગળીઓ કહી શકીએ. દાખલા તરીકે અહીંયા બી તમે જોશો તો આ જે હું આપણે અત્યારે જે બતાવી રહ્યો છું આ બધા સર્ક્યુલર ફોલ્ડ જ છે. હવે આ સર્ક્યુલર ફોલ્ડ જે છે એની સપાટી પર તમે જો વિલી તરીકે ઓળખાતી રચનાઓ આવેલી હોય છે. હવે આખી જે દિવાલ છે આટલો જે ભાગ છે આપ ફરતી જોઈ લો ક્યાંથી ક્યાં જઈ રહ્યા છે. આપણે આ દિવાલ બતાવી એને પછી અહીંયા મોટી કરી અને હજુ પણ એને આપણે દિવાલને મોટી કરીને જોઈ રહ્યા છીએ. તો હવે આપણને આપણી નજર સમક્ષ આ જે આકૃતિ છે આ આકૃતિ હવે આવી રહી છે. તો આપણે જઠરની જે દિવાલ જે છે અને આપણે જે ઇસોફેગસ જે છે અન્નળીની જે દિવાલ છે એમાં પણ આપણે જોઈ ગયા કે અન્નમાર્ગ જે છે એની જે દિવાલ હોય છે એમાં ચાર મુખ્ય સ્તરો હોય છે. મ્યુકોઝા, ગુજરાતીમાં શ્લેષ્મ સ્તર, એના પછી સબ મ્યુકોઝા, અધ શ્લેષ્મ સ્તર, મસ્ક્યુલર લેયર સ્નાયુ સ્તર, સેરોઝા સૌથી બહાર આવેલું લસી સ્તર. ચાર સ્તરો. પહેલો મુદ્દો આ જ છે કે નાના આંતરડાની જે દિવાલ છે એમાં શ્લેષ્મ સ્તર, અધ શ્લેષ્મ સ્તર, સ્નાયુ સ્તર અને લસી સ્તર એવા ચાર સ્તરો આવેલા હોય છે. ફરી એકવાર આકૃતિ આપ જોઈ શકો છો અને જે મ્યુકોઝા જે છે એમાં તમે વિલાઈ જે છે એની ગોઠવણી કઈ રીતે થયેલી છે એ પણ આપ જોઈ શકો છો. બીજો જે મુદ્દો છે એના પર હવે આપણે આગળ વધીશું. હવે જે મ્યુકોઝા જે છે એટલે કે જે શ્લેષ્મ સ્તર જે છે આંતરડાનું પોલાણ, તમે સમજો આંતરડું જે છે એ અંદર વચ્ચે શું છે પોલાણ છે ને, તો એ પોલાણને ઘેરીને મ્યુકોઝા આવેલું છે, શ્લેષ્મ સ્તર આવેલું છે. અને આ જે મ્યુકોઝા જે છે શેનું બનેલું છે? અધિચ્છદીય પેશી, લેમિના પ્રોપ્રિયા અને મસ્ક્યુલારિઝ મ્યુકોઝા. બતાવી દઉં છું આકૃતિમાં આપને. અહીંયા આપ જોઈ શકો છો કે નામ લખેલું છે અહીંયા જમણી તરફ, અહીંયા તમે જોશો તો નામ લખેલું છે મ્યુકોઝા. અને આ મ્યુકોઝા શેનું બનેલું છે? તો આ જે છે અહીંયા આ છે અધિચ્છદીય પેશી. અધિચ્છદીય પેશીની નીચે અહીંયા સંયોજક પેશી આવેલી છે. એ સંયોજક પેશીને આપણે લેમિના પ્રોપ્રિયા તરીકે ઓળખીએ છીએ. અને ત્રીજું જે છે નામ મસ્ક્યુલારિઝ મ્યુકોઝા. એ મસ્ક્યુલારિઝ મ્યુકોઝા જે છે એ પણ હું આપને બતાવી દઉં છું. તો અહીંયા મ્યુકોઝામાં સૌથી નીચે આ જે આવેલું છે આટલો જે ભાગ જે છે એ મસ્ક્યુલારિઝ મ્યુકોઝા નામ અહીંયા લખેલ છે. અહીંયા થોડું બતાવવામાં થોડી ભૂલ થઈ ગઈ છે પુસ્તકમાં, પણ આપણે એને સુધારીને અહીંયા તીરનું નિશાન લઈ જઈશું, મસ્ક્યુલારિઝ મ્યુકોઝા. ચાલો હવે જે અધિચ્છદીય પેશીની જે વાત આપણે કરીએ, જે મ્યુકોઝામાં જે અધિચ્છદીય પેશી આવેલી છે એમાં કયા કોષો આવેલા હોઈએ? તો સિમ્પલ કોલમનર એપિથેલિયમ એટલે સરળ સ્તંભીય અધિચ્છદીય પેશીના કોષો આવેલા હોઈએ. અને આ જે સ્તંભીય અધિચ્છદ પેશી જે છે એમાં
કન્ટેઇન મેની ટાઈપ ઓફ સેલ, એમાં વિવિધ પ્રકારના કોષો આવેલા હોય છે. દાખલા તરીકે આ જે છે અહીંયા, આ જે છે એ સ્તંભીય અધિચ્છદીય પેશીના કોષો છે, અને આ જે સ્તંભીય અધિચ્છદ પેશી જે છે એમાં વિવિધ પ્રકારના કોષો આવેલા હોય છે. એટલે બીજો જે મુદ્દો છે એ હું આપને થોડું મોટું કરી દઉં છું, એટલે આપ સ્પષ્ટપણે આ જે મુદ્દો છે એ વાંચી શકો આ મુદ્દો, અને એના અંગેની જે આકૃતિ છે એ આ જે છે એ એની આકૃતિ છે. હવે જે ત્રીજો મુદ્દો જે છે એની વાત કરીએ, તો અહીંયા અહીંયા સ્તંભી અધિચ્છદ જે છે એમાં આપ જોશો તો એબ્ઝોર્પ્ટિવ સેલ, એબ્ઝોર્પ્ટિવ સેલ જે છે એને આપણે ગુજરાતીમાં શોષક કોષો એ રીતે એને ઓળખી શકીએ. અને આ એબ્ઝોર્પ્ટિવ જે સેલ છે એ શું કરે છે, તો જે પોષક દ્રવ્યો જે છે એમનું પાચન અને એમના શોષણ સાથે આ એબ્ઝોર્પ્ટિવ સેલ જે છે એ સંકળાયેલા હોય છે. એના પછી મ્યુકોઝાની જે અધિચ્છદીય પેશી છે એમાં ગોબ્લેટ કોષો આવેલા હોય છે, અને આ ગોબ્લેટ કોષો જે છે એનું કામ શું છે, તો તેઓ સિક્રેટ મ્યુકસ એટલે કે જે શ્લેષ્મ છે એનો સ્ત્રાવ કરતા હોય છે. ચોથો મુદ્દો પૂર્ણ કર્યો. પાંચમો જે મુદ્દો છે એના પર આવીએ. હવે થાય છે શું, પાંચમા મુદ્દામાં ઇન્ટેસ્ટિનલ ગ્લેન્ડ વિશે વાત કરી લે. હવે ઇન્ટેસ્ટિનલ ગ્લેન્ડ જે છે એને આપણે કહીએ આંતરડાની ગ્રંથિઓ. હવે શું થાય, અહીંયા ધ્યાનથી જોશો તો આ જે અધિચ્છદીય પેશીના જે કોષો છે એ તમે જુઓ નીચે, જે નીચેની તરફ જ્યાં લેમિના પ્રોપ્રિયા છે સંયોજક પેશી ત્યાં સુધી લંબાયેલા છે. તો આવો આ જે વળાંકવાળો આટલો જે ભાગ બન્યો, આ જે ભાગ છે આને ઇન્ટેસ્ટિનલ ગ્લેન્ડ આંતરડાની ગ્રંથિઓ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જે આંતરડાની જે ગ્રંથિઓ જે છે અહીંયા પણ આપ જોશો તો દાખલા તરીકે હું આપને બતાવું, અહીંયા જે બતાવી છે આ ઇન્ટેસ્ટિનલ ગ્લેન્ડ છે, આ જોશો તમે તો આ છે, પછી આ જે છે આ ઇન્ટેસ્ટિનલ ગ્લેન્ડ, અહીંયા આ બધી ઇન્ટેસ્ટિનલ ગ્લેન્ડ છે. હવે ઇન્ટેસ્ટિનલ ગ્લેન્ડ જે છે એનું બીજું નામ આપણે યાદ રાખીશું, ઇન્ટેસ્ટિનલ ગ્લેન્ડ એનું બીજું નામ છે ક્રિપ્સ ઓફ, આને કઈ રીતે વાંચવાનું છે, લે બર કુન, ક્રિપ્સ ઓફ લેબર કુન. અને આ ક્રિપ્સ ઓફ લેબર કુન જે છે ઇન્ટેસ્ટિનલ ગ્લેન્ડ જે છે એ શું કરે છે, સિક્રેટ ઇન્ટેસ્ટિનલ જ્યુસ. એટલે એમાંથી શું થાય, ઇન્ટેસ્ટિનલ જે ગ્લેન્ડ છે આંતરડાની ગ્રંથિઓ જે છે એ શું કરે છે, આંત્ર રસ નો સ્ત્રાવ કરે છે. હવે આ જે આંતરડાની ગ્રંથિ છે એને હું આપને બતાવું છું તો સ્પષ્ટપણે આપને ખ્યાલ આવી જશે. નીચે છે થોડી, અહીંયા આપ જોશો તો જો અહીંયા લખેલું છે ફિગર, ઇન્ટેસ્ટિનલ ગ્લેન્ડ વિથ પેનેટ સેલ એન્ડોક્રાઇન સેલ. ક્યારનો મતલબ શું છે, આ દાખલા તરીકે જોઈએ જે અત્યારે હું આપને બતાવી રહ્યો છું, આ જે છે આ ઇન્ટેસ્ટિનલ ગ્લેન્ડ છે, આ જે છે આ પણ
ઇન્ટેસ્ટિનલ ગ્લેન્ડ આ જે છે આ પણ આંતરડાની ગ્રંથિ છે. હવે આ ગ્રંથિને ઘેરીને કયા કોષો આવેલા છે તો દેખો તમે, ગોબ્લેટ કોષો આવેલા છે, ઉપરાંત એન્ટેરો એન્ડોક્રાઇન કોષો આવેલા છે, એના પછી જે પેનેથ કોષો છે એ આવેલા છે. અહીંયા પણ આપ જોશો પેનેથ કોષો, એન્ટેરો એન્ડોક્રાઇન સેલ, અને આ જે ગ્રંથિ છે ઇન્ટેસ્ટિનલ ગ્લેન્ડ એની આજુબાજુ અહીંયા તમે જોશો તો સંયોજક પેશી આવેલી છે, અને એ સંયોજક પેશીને લેમિના પ્રોપ્રિયા તરીકે ઓળખવામાં આવે છે. તો આ જે છે આ મુદ્દો, 5 નંબરનો જે મુદ્દો છે એમાં આપણે જે ઇન્ટેસ્ટિનલ ગ્લેન્ડ છે એના અંગેની આપણે ચર્ચા કરી. એનું બીજું નામ ક્રિપ્ટ ઓફ લુબર કેન એવું નામ એનું કરેલ છે. થોડું બોલવામાં અટપટું છે પણ યાદ રહી જાય એવું છે, અઘરું નથી. થોડો પ્રયત્ન કરશો તો આપ પણ એને બોલી શકશો. હવે આપણી ચર્ચા જે છે એને આગળ વધારીએ. 6ઠો જે મુદ્દો છે એના પર આપણે આવી જઈએ. આ જે આકૃતિ છે એમાં હવે જે આપણે વાત કરી રહ્યા છીએ ઇન્ટેસ્ટિનલ ગ્લેન્ડ જે છે, દાખલા તરીકે આ જે છે આ ઇન્ટેસ્ટિનલ ગ્લેન્ડ છે, અહીંયા પણ આપ જોશો તો આ પણ ઇન્ટેસ્ટિનલ ગ્લેન્ડ છે. તો આમાં જે અલગ અલગ પ્રકારના જે કોષો છે અને એમના જે કાર્યો છે એના વિશે હવે આપણે વાત કરીએ. તો જુઓ અહીંયા લખેલું છે એબ્ઝોર્પ્ટિવ સેલ, ગોબ્લેટ સેલ, બરાબર. આ બે તો છે જ, એના ઉપરાંત પેનેથ સેલ અને એન્ટેરો એન્ડોક્રાઇન સેલ. ઇન્ટેસ્ટિનલ ગ્લેન્ડ જે છે એમાં કયા કયા કોષો છે નામ બરાબર યાદ રાખીશું આપણે, શોષક કોષો, ગોબ્લેટ કોષો, પેનેથ કોષો અને એન્ટેરો એન્ડોક્રાઇન કોષો આવેલા હોય છે. 7મો જે મુદ્દો છે એના પર આવીએ. હવે પેનેથ કોષ, પહેલાં તો પેનેથ કોષ ક્યાં છે, તો આ જે છે આ ભાગમાં જે બતાવ્યા છે પીળા રંગના કોષો એ છે પેનેથ સેલ. પેનેથ સેલ જે છે એમનું કાર્ય શું છે? પેનેથ સેલ જે છે એ લાઇસોઝાઇમ નામનો ઉત્સેચકનો સ્ત્રાવ કરતા હોય છે, અને આ જે ઉત્સેચક છે એ બેક્ટેરિસિડલ હોય છે, એટલે કે બેક્ટેરિયા અથવા તો જેને આપણે ગુજરાતીમાં જીવાણુ કહીએ છીએ, જીવાણુનો નાશ કરતા, જીવાણુને મારતા ઉત્સેચકનો સ્ત્રાવ કરતા કોષો પેનેથ કોષો. અને આ જે કોષો છે પેનેથ કોષો એ ફેગોસાઇટોસિસ એટલે કે ઘન ભક્ષણ, જેમાં આખે આખું જે બેક્ટેરિયા છે એને પોતાની અંદર સમાવી લઈને પછી જે લાઇસોસોમના જે ઉત્સેચકો છે એનાથી બેક્ટેરિયાને મારવામાં આવે છે. તો એવી એક પદ્ધતિ જેને ઘનભક્ષણ કહેવાય, ફેગોસાઇટોસિસ, એ પણ આ કોષો કરી શકતા હોય છે ફેગોસાઇટોસિસ. અને બીજું, પેનેથ જે કોષો છે એ માઇક્રોબિયલ પોપ્યુલેશન એટલે જીવાણુઓની આબાદી અથવા તો જીવાણુઓની જે વસ્તી એનું પણ નાના આંતરડામાં નિયંત્રણ રાખતા હોય છે. તો આ જે છે આ પેનેથ કોષોના કાર્ય છે. 8મો જે મુદ્દો છે એની વાત. હવે જે ઇન્ટેસ્ટિનલ ગ્લેન્ડ જે છે એની અંદર શું થાય છે, અંતઃસ્ત્રાવોનું નિર્માણ કરતા, અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ કરતા કોષો પણ આવેલા હોય છે. અને આ જે અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ કરતા જે કોષો છે એમને એન્ટેરો એન્ડોક્રાઇન સેલ તરીકે ઓળખવામાં આવે છે. હવે અહીંયા એક વસ્તુ આપણે સમજવાની છે કે આ જે એન્ટેરો એન્ડોક્રાઇન સેલ જે છે એ કોઈ એક સેલનું નામ નથી, પણ એ શું છે, 1, 2, 3 એન્ટેરો એન્ડોક્રાઇન સેલ જે છે એ 3 પ્રકારના અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરતા કોષો છે. તો આ 3 પ્રકારના એન્ટેરો એન્ડોક્રાઇન સેલ જે છે કયા છે? તો એક છે એસ સેલ. એસ સેલ જે છે કયા અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે યાદ રાખીશું આપણે,
સિગ્રેટીનનો સ્ત્રાવ કરે છે. બીજા છે સી સી કે સેલ જે છે એ શેનો સ્ત્રાવ કરે છે? નામ શું છે આનું? કઈ રીતે વાંચવાનું છે? કોલેસિસ્ટોકાઇનિન નહીં વાંચવાનું, શું કહેવાનું તું ભાઈ એને? કો લે સિસ્ટો કિન ઇન, કોલેસિસ્ટો કિન ઇન, એ રીતે આનું વાંચવાનું છે, બરાબર? અથવા તો ટૂંકમાં, એટલું લાંબુ ના બોલવું હોય તો ટૂંકમાં એને આપણે સીસી કે અંતસ્ત્રાવ તરીકે ઓળખીશું. અચ્છા, જે કે સેલ જે છે, કે સેલ કયો અંતસ્ત્રાવ ઉત્પન્ન કરે છે? ગ્લુકોઝ ડિપેન્ડન્ટ. આને શું વાંચવાનું? ઇન્સ્યુલિનો ટ્રોપિક નહીં વાંચવાનું, તો શું વાંચવાનું? ઇન્સ્યુલિન ઓ ટ્રોપિક, ઇન્સ્યુલિન ઓ ટ્રોપિક પેપ્ટાઇડ. કે કોષો, કે કોષોમાંથી શું થાય? ગ્લુકોઝ ડિપેન્ડન્ટ એટલે આધારિત, ગ્લુકોઝ ડિપેન્ડન્ટ ઇન્સ્યુલિન ઓ ટ્રોપિક પેપ્ટાઇડ અંતસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે, જેને ટૂંકમાં GIP તરીકે ઓળખીએ છીએ. એટલે GIP જે છે ભાઈ એનું ફૂલ ફોર્મ આપણે યાદ રાખવું જોઈએ, CCK જે છે એનું પૂર્ણ નામ પણ તમને આવડતું હોવું જોઈએ. 8 નંબરનો જે મુદ્દો એ આપણે પૂર્ણ કર્યો. 9 નંબરનો જે મુદ્દો છે એના પર હવે આપણે આગળ વધીશું. હવે અહીંયા આપ જોશો તો અહીંયા તો આપ સમજો કે ભાઈ આ જે છે તો સ્તંભી અધિચ્છદ પેશીના જે કોષો હતા એની આપણે વાત કરી, પણ એ અધિચ્છદી પેશીના જે કોષોની નીચેના તરફના ભાગમાં શું છે? તો ત્યાં અરિયોલર કનેક્ટિવ ટીશ્યુ એટલે કે તંતુઘડક પેશી તરીકે ઓળખાતી સંયોજક પેશી આવેલી છે, જેને આપણે લેમિના પ્રોપ્રિયા કહીએ છીએ. અને આ લેમિના પ્રોપ્રિયા જે છે એમાં બહુ મોટા પ્રમાણમાં મ્યુકોઝા એસોસિએટેડ, મ્યુકોઝા સાથે જોડાયેલી લસિકા પેશીઓ, લિમ્ફોઇડ ટીશ્યુ આવેલી હોય છે. એટલે અહીંયા આપ જોશો તો તમને માલ્ટ જે છે એનું પૂરું નામ તમને આવડવું જોઈએ, મ્યુકોઝા એસોસિએટેડ લિમ્ફોઇડ ટીશ્યુ. શેમાં હોય છે? લેમિના પ્રોપ્રિયામાં હોય છે. 10મો જે મુદ્દો છે એની વાત કરીએ આપણે. જો ઇલિયમ જે છે એ નાના આંતરડાનો દૂરનો ભાગ છે અને એમાં મોટા પ્રમાણમાં લિમ્ફેટિક નોડ્યુલ્સ આવેલા હોય છે, મોટી સંખ્યામાં. ક્યાં છે આ લિમ્ફેટિક નોડ્યુલ્સ? તો અહીંયા જોશો તો આ બધા જે છે એ લિમ્ફેટિક નોડ્યુલ્સ છે, આ બધા લિમ્ફેટિક નોડ્યુલ્સ, બરાબર. ક્યાં આવેલા હોય એ? ઇલિયમમાં. આકૃતિમાં તમે જોશો તો સ્મોલ ઇન્ટેસ્ટાઇન ઇલિયમ, ઇલિયમ વિથ લિમ્ફેટિક નોડ્યુલ, બરાબર કે નહીં? તો મુદ્દો જે છે થિયરીનો એ આપ આ રહ્યો, અને એના અંગેની જે આકૃતિ છે એ પણ આપની નજર સમક્ષ. 11મો જે મુદ્દો છે એની વાત કરીએ આપણે. હવે જે મેં આપણે જે લિમ્ફેટિક નોડ્યુલ હમણાં જે બતાવ્યા એ જ્યારે ભેગા થઈ જાય છે તેમનું જે ઝુમખું બને એને કહેવાય એગ્રીગેટેડ લિમ્ફેટિક ફોલિકલ. ફરીથી ઘણા બધા લિમ્ફેટિક નોડ્યુલ્સ એકબીજા સાથે ભેગા મળીને શું બનાવે છે? એગ્રીગેટેડ લિમ્ફેટિક ફોલિકલ. એટલે એગ્રીગેટેડ એટલે શું? ભેગા થવું એટલે તો ગુચ્છા જેવું, અને લિમ્ફેટિક એટલે લસિકા, અને ફોલિકલ એટલે પુટિકા. પણ આવું ગુજરાતી કરવાની જરૂર નહીં, આપણે ડાયરેક્ટ અંગ્રેજીમાં જ યાદ રાખીશું, એગ્રીગેટેડ લિમ્ફેટિક ફોલિકલ. અથવા એનું બીજું નામ શું છે? તો એનું બીજું નામ છે પેયસ. પેયસ નથી વાંચવાનું,
સ્પાઈ એર્સ પેચ. તો અહીંયા આપણે જોઈએ છીએ કે આ બધા જે લિમ્ફેટિક નોડ્યુલ છે આવા ઘણા બધા ભેગા થઈ જાય એક સાથે, તો આને આપણે પેઈયર્સ અને પેઈયર્સ પેચ કહેવાય સાથે હોય ત્યારે. તો એ પણ જે પેઈયર્સ પેચ જે છે એ પણ આપણને ઇલિયમમાં જોવા મળતા હોઈએ. બારમો જે મુદ્દો છે એની વાત કરીએ હવે આપણે. હવે નાનું આંતરડું જે છે એમાં મસ્ક્યુલારિસ મ્યુકોઝા જે છે એ પણ આવેલું હોઈએ, અને આ મસ્ક્યુલારિસ મ્યુકોઝા જે છે એ સ્મૂધ મસલ એટલે કે સરળ સ્નાયુ જે છે એનું બનેલું હોઈએ. હું આપને બતાવું, અહીંયા નામ લખેલું છે અને જે એરો છે બ્લેક કલરથી એને આપ ફોલો કરી શકો. આ જ આકૃતિ છે એમાં આપણને થોડું સ્પષ્ટ નથી દેખાઈ રહ્યું આ મસ્ક્યુલરિસ મ્યુકોઝા. તો આપણે બીજી જે આકૃતિ છે એમાં આપણે જોઈને આવીએ છીએ. અહીંયા આપ જોશો આ જ આકૃતિ છે એમાં મસ્ક્યુલરિસ મ્યુકોઝા આ જે ભાગ છે આજે આ મસ્ક્યુલરિસ મ્યુકોઝા હજુ પણ સારી આકૃતિમાં જોઈને આવીએ છીએ આપણે. આજે છે મસ્ક્યુલરિસ મ્યુકોઝા. તો આપણે જે વાત કરતા હતા કે અહીંયા જે છે આ પણ મસ્ક્યુલરિસ મ્યુકોઝા છે. થોડી નાની કરી દઉં એટલે આપ સ્પષ્ટપણે જોઈ શકો એક્ઝેક્ટ એનું લોકેશન જે છે એ ક્યાં છે. બરાબર, આ જે ભાગ છે ત્યાં, અને એ સરળ સ્નાયુ પેશી જે છે એની બનેલ હોય છે. તો આ મુદ્દા નંબર આપણે જે વાત કરતા હતા એ 12 નંબરનો મુદ્દો મસ્ક્યુલરિસ મ્યુકોઝા વિશે વાત કરી. હવે 13 નંબરનો જે મુદ્દો છે એના પર આવીએ. જો મ્યુકોઝા અંગેની જેટલી પણ ચર્ચા છે એ આપણે અહીંયા પૂર્ણ કરી. હવે મ્યુકોઝાની નીચે હોય છે સબ મ્યુકોઝા. હવે અહીંયા આ જે હિસ્ટોલોજીની જે સ્લાઇડ છે એ આપ જોશો તો ડિયોડિનમ એટલે કે જે પકવાશય જે છે એનો આડો છેદ બતાવેલો છે, અને જે સ્લાઇડ જે છે એને હિમેટોક્સિલિન અને ઇયોસિનથી અભિરંજિત કરેલી છે. અને અહીંયા તમે જોશો તો સબ મ્યુકોઝા જે છે એની અંદર ગ્રંથિ આવેલી હોય છે, અને આ જે ગ્રંથિઓ જે છે આ ગ્રંથિઓને ડિયોડિનલ ગ્લેન્ડ કહેવાય છે. અને આ જે ડિયોડિનલ ગ્લેન્ડ જે છે એમને બ્રુનસ ગ્લેન્ડ નથી વાંચવાનું, બ્રુન એર્સ ગ્લેન્ડ કહેવાય છે. ડિયોડિનલ ગ્લેન્ડ એને બ્રુન એર્સ ગ્લેન્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે. કામ શું કરે છે ડિયોડિનલ ગ્લેન્ડ? તો સિક્રેટ આલ્કલાઇન મ્યુકસ, એટલે આલ્કલાઇન એટલે બેઝિક, મ્યુકસ શ્લેષ્મ, સિક્રેટ એટલે સ્ત્રાવ. તો ડિયોડિનલ જે ગ્લેન્ડ છે બ્રુનસ ગ્લેન્ડ જે છે એ શું કરે છે? બેઝિક શ્લેષ્મ જે છે એનું સ્ત્રાવ કરે છે. હવે આ બેઝિક શ્લેષ્મ જે છે એનું કામ શું છે? તો જુઓ, ન્યુટ્રલાઇઝ ગેસ્ટ્રિક એસિડ ઇન ધી કાઇમ. અહીંયા આપણે વસ્તુ સમજવાની જરૂર છે કે ભાઈ આ જે છે આ જઠર, અને જઠર આપણને ખબર છે કે ભાઈ પકવાશયમાં ખુલે, અને અહીંયા જે પેલું સ્પિન્ચર છે પાયલોરિક સ્પિન્ચર એ આવેલું છે. જઠરમાં પાચનની ક્રિયા પૂરી થાય એટલે જે કાયમ જે છે આમ પાક આ વાલ ખુલે એટલે ડિયોડિનમમાં આવે. હવે ડિયોડિનમમાં જે આમપાક આવ્યો તો એ કેવો છે? એની અંદર તો શું છે? પેલું ગેસ્ટ્રિક જ્યુસ જઠરસ જે છે ભરેલું છે એટલે આની અંદર HCL છે. તો હવે શું કરવાનું છે ભાઈ? નાનું આંતરડું જે છે
એમાં પાચનની ક્રિયા કરવાની છે. તો આ જે એસિડ જે છે આ એસિડની અસર નાબૂદ કરવી પડે, એટલે જે ડ્યુઓડિનમ જે છે એની ગ્રંથિ શું ઉત્પન્ન કરે છે, તો આલ્કલાઇન હે ને, બેઝિક સ્લેશમ ઉત્પન્ન કરે છે. અને આ બેઝિક સ્લેશમ જે છે એ શું કરે છે, આ એચસીએલનું તટસ્થીકરણ એટલે કે ન્યુટ્રલાઇઝેશન કરે છે. બરાબર, તે નંબરનો મુદ્દો. 14મો જે મુદ્દો છે એના પર આવીએ. કેટલીક વાર શું થાય, જે લિમ્ફેટિક ટિશ્યુ જે છે, લસિકા પેશી જે છે, જે લેમિના પ્રોપ્રિયામાં આવેલી હોય છે, એ મસ્ક્યુલરિસ મ્યુકોઝાથી લઈને સબ મ્યુકોઝા સુધી લંબાઈએ. લિમ્ફેટિક ટિશ્યુ લેમિના પ્રોપ્રિયામાં આવેલ છે અને તે મસ્ક્યુલરિસ મ્યુકોઝાથી સબ મ્યુકોઝા સુધી લંબાઈએ. 15 નંબરનો જે મુદ્દો છે એના પર આવીએ આપણે. 15 નંબરનો જે મુદ્દો છે એમાં આપણે જે સ્નાયુ સ્તર જે છે, મસલ લેયર, એના વિશે આપણે વાત કરી રહ્યા છીએ. તો તમે ધ્યાનથી જોશો તો અહીંયા બે નામ લખેલા છે, સર્ક્યુલર લેયર ઓફ મસલ અને લોન્જિટ્યુડિનલ લેયર ઓફ સ્મૂધ મસલ. સ્મૂધ મસલ એટલે સરળ સ્નાયુપેશીની વાત છે, અરેખીય સ્નાયુપેશી જેને કહીએ છીએ આપણે. હવે આ સર્ક્યુલર એટલે શું, વર્તુળી, અને લોન્જિટ્યુડિનલ એટલે આયામ સ્નાયુ. હવે તમે પહેલાં નજરથી તમે જુઓ કે ભાઈ કયું જાડું છે, કયું પાતળું છે, કયું બહાર છે, કયું અંદર છે, એ જ વસ્તુ થિયરીમાં અહીંયા લખી છે. તો જુઓ, આઉટર બહારનું, થિનર એટલે પાતળું, આયામ સ્નાયુ સ્તર. બરાબર, બહારનું પાતળું આયામ સ્નાયુ સ્તર, તો પછી એનાથી વિપરીત, એનાથી વિરુદ્ધ, અંદરનું જાડું વર્તુળી સ્નાયુ સ્તર. આ બંને ભેગા મળીને સર્ક્યુલર લોન્જિટ્યુડિનલ વર્તુળી આયામ ભેગા મળીને શું બનાવે છે, સ્નાયુ સ્તર, મસ્ક્યુલર લેયર બનાવતા હોઈએ. એટલે અત્યાર સુધીમાં આપણે કોની કોની વાત કરતા હતા, જો પહેલાં મ્યુકોઝાની વાત કરી, પછી સબ મ્યુકોઝાની વાત કરી, એની નીચે મસ્ક્યુલર લેયર. બરાબર, તો હવે છેલ્લું જે લેયર છે એની વાત. તો અહીંયા બી તમે જોશો, આ જે છે, આ જે આકૃતિ છે એમાં બી આપ તમે જોશો તો બધી ગોઠવણ તમને દેખાય છે. જો સર્ક્યુલર ફોલ્ડ, વર્તુળાકાર જે ગળીઓ છે, પછી મ્યુકોઝા, એની નીચે સબ મ્યુકોઝા, પછી મસ્ક્યુલારિસ, ઇનર લેયર, આઉટર, લોન્જિટ્યુડિનલ, હા ને. તો લોન્જિટ્યુડિનલ એટલે આયામ, સર્ક્યુલર એટલે વર્તુળી, અને સૌથી બહાર જે છે, સૌથી બહારનું જે સ્તર એને શું કહેવાય, સૌથી બહારના સ્તરને સેરોઝા, સેરોઝા અને ગુજરાતીમાં આપણે લસી સ્તર તરીકે ઓળખીએ છીએ. તો આ જે છે એ 16 નંબરનો મુદ્દો લસી સ્તર અંગેનો હતો. અહીંયા પણ આપ જોઈ શકો છો, વર્તુળી સ્નાયુ અંદરના અને બહારની તરફ આયામ સ્નાયુ, અને સૌથી બહાર સેરોઝા લસી સ્તર. હવે હવે શું છે કે ભાઈ નાના તળાવની જે દિવાલ છે એમાં તો ચાર સ્તરો છે, મ્યુકોઝા, સબ મ્યુકોઝા, પછી જે સ્નાયુ સ્તર છે એ, અને લસી સ્તર. પણ એ ઉપરાંત પણ શું થાય છે, નાનું આંતરડું જે છે એ પોષક દ્રવ્યોનું સારી રીતે પાચન કરી શકે અને ખોરાક જે છે એનું શોષણ કરી શકે, એના માટે કેટલીક વિશેષ રચનાઓ નાના આંતરડામાં આવેલી હોય છે, નાના આંતરડાની દિવાલમાં. કઈ રચનાઓ છે, સર્ક્યુલર ફોલ્ડ, વર્તુળાકાર ગળીઓ છે, વિલાઈ છે અને માઇક્રોવિલાઈ, આ વિશેષ રચનાઓ છે. અહીંયા જે આકૃતિ છે એમાં આ જે છે બધા સર્ક્યુલર ફોલ્ડ, અને આ સર્ક્યુલર ફોલ્ડ જે છે એમાં અહીંયા જે બતાવ્યા છે, આ જે આંગળી જેવા જે પ્રવર્ધો છે, તો આ બધા જે આંગળી જેવા પ્રવર્ધો જે છે આમને
અમને વિલાઈ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આ જે બધા જે વિસ્તાર છે એમાં વિલાઈ જ છે, અને એક જે વિલાઈ છે બરાબર એને અહીંયા મોટું કરીને બતાવ્યું છે. 17 નંબરનો મુદ્દો, નાના આંતરડાની વિશેષ રચનાઓ, સર્ક્યુલર ફોલ્ડ, વિલાઈ અને માઇક્રો વિલાઈ. 18 નંબરનો જે મુદ્દો છે, હવે એના પર આપણે આવીએ. 18 નંબરનો જે મુદ્દો છે એમાં સર્ક્યુલર ફોલ્ડ જે હમણાં આપણે જોયું આગળની આકૃતિમાં એના વિશે બતાવીએ. હવે એ જ વસ્તુને અહીંયા જોઈએ. આપણે સર્ક્યુલર ફોલ્ડ જે છે એ અહીંયા આકૃતિમાં આપ જોઈ શકો છો, અહીંયા ઇલિયમ બતાવેલ છે અને એની અંદર આ બધા જે દેખાઈ રહ્યા છે આપણને, આ બધા સર્ક્યુલર ફોલ્ડ બતાવ્યા છે, વર્તુળાકાર ગળીઓ. હવે આ જે સર્ક્યુલર ફોલ્ડ જે છે એનું બીજું નામ છે પ્લિકે સર્ક્યુલરસ. સર્ક્યુલર ફોલ્ડને બીજા નામ પ્લિકે સર્ક્યુલરસ. અને આ જે સર્ક્યુલર ફોલ્ડ જે છે શેના બનેલા છે, તો મ્યુકોઝા અને સબમ્યુકોઝના બનેલા હોય છે. મ્યુકોઝા અને સબમ્યુકોઝાથી જ આ સર્ક્યુલર ફોલ્ડ બનેલા હોય છે. અને એ શું છે, પરમનન્ટ રિજિસ એટલે કાયમી ધાર જેવા હોય છે. અને એમનું જે મેઝરમેન્ટ, એમના જે માપ અંગેની જો વાત કરીએ તો એમની લંબાઈ, સર્ક્યુલર ફોલ્ડ જે છે એમની લંબાઈ 10 મિલીમીટર એટલે કે 0.4 ઇંચ જેટલી એની લંબાઈ છે. અને આ જે વર્તુળાકાર ગળીઓ છે એની શરૂઆત ક્યાંથી થાય છે, તો પ્રોક્સિમલ પોર્શન ઓફ ધ ડ્યુઓડિનમ, પકવાસેના શરૂઆતના ભાગથી એની શરૂઆત થાય છે વર્તુળાકાર ગળીઓની. અને એન્ડ એટ અબાઉટ ધ મિડ પોઈન્ટ ઓફ ધી ઇલિયમ એટલે ઇલિયમ જે છે એના મધ્યભાગમાં એમનો અંત થતો હોય છે. હવે કેટલાક જે સર્ક્યુલર ફોલ્ડ જે છે એ સમગ્ર આંતરડામાં જોવા મળતા હોય છે, કેટલાક અમુક, અને બાકીના કેટલાક જે છે એ ઓનલી પાર્ટ ઓફ ધ વે અરાઉન્ડ, હે ને, બાકીના જે છે એ અમુક જ ભાગમાં આવેલા હોય છે. કેટલાક સર્ક્યુલર ફોલ્ડ આખા આંતરડામાં છૂટા છવાયા આવેલા હોય છે અને કેટલાક જે છે એ અમુક જ વિસ્તારો પૂરતા મર્યાદિત હોય છે. સર્ક્યુલર ફોલ્ડ જે છે અહીંયા જે આપે જોયા એ ઇલિયમના હતા. અહીંયા જે છે અહીંયા આપ જોશો સર્ક્યુલર ફોલ્ડ, તો અહીંયા જેજ્યુનમ જે છે, જેજ્યુનમના આ બધા સર્ક્યુલર ફોલ્ડ છે. આ છે ડ્યુઓડિનમ અને આ બધા જે છે એ ડ્યુઓડિનમના સર્ક્યુલર ફોલ્ડ છે. અહીંયા જે આકૃતિ જે છે એમાં પણ તમે જોશો તો તમને તરત ખ્યાલ આવી જશે કે માની લો કે આ જે છે આખું નાનું આંતરડું છે. તો નાના આંતરડામાં આપણે બહારથી અંદરની તરફ આવીએ તો કયા કયા સ્તરો છે, સૌથી બહાર સેરોઝા, એની નીચે સ્નાયુ સ્તર, એની નીચે અધસ્લેષ્મ સ્તર, અને સૌથી અંદરની તરફ નાના આંતરડાનું જે પોલાણ છે એની ફરતે શ્લેષ્મ સ્તર, મ્યુકોઝા. અને પેલા જે સર્ક્યુલર ફોલ્ડ છે એ આ સર્ક્યુલર ફોલ્ડ આપ જોઈ શકો છો, ક્યાં છે સર્ક્યુલર ફોલ્ડ બતાવ્યા. અને વિલાઈ જે છે વિલાઈની પોઝિશન પણ આપ જોઈ શકો છો. અને આ જે છે આપણે પેલું જે પેયસ પેચની જે વાત કરતા હતા બરાબર, લસિકા ગ્રંથિઓ જ્યારે ભેગી થઈ જાય, લિમ્ફોઇડ નોડ્યુલ જે છે, લસિકા ગાંઠો જે છે ભેગી થઈ જાય, તો એ લસિકા ગાંઠો ભેગી થયેલી અહીંયા બતાવેલ છે. 19 નંબરનો જે મુદ્દો છે એના પર આપણે આવીએ. હવે 19 નંબરનો જે મુદ્દો જે છે આપ અહીંયા વાંચી શકો છો, હું આપને સીધું જ સમજાવું છું કે ભાઈ ક્યાંનો મતલબ શું છે, કે નાના આંતરડામાં તો આ સર્ક્યુલર ફોલ્ડ છે. માની લઈએ કે આપણે આ સર્ક્યુલર ફોલ્ડ જે છે એને હટાવી દઈએ, અથવા તો નાના આંતરડાની સપાટીમાં આવા સર્ક્યુલર ફોલ્ડ નથી, તો શું થશે, જઠરમાંથી જે ખોરાક આવ્યો કાયમ ડ્યુઓડિનમમાં પછી જેજ્યુનમમાં, પણ એ જે ખોરાક જે છે આ સર્ક્યુલર ફોલ્ડ ના હોય એટલે શું એ ખોરાક જે છે સીધે સીધો ફટાફટ આગળ વધી જાય અને ક્યાં જતો રહેશે,
મોટા આંતરડામાં ત્યાંથી મળાશયમાં. હવે ખોરાક જે છે એ સડસડા જતો રહે તો ભાઈ નાના આંતરડાને સમય જ ક્યાં મળ્યો ખોરાકનું પાચન કરવા? અહીંયા જે છે ખોરાક જે છે એ શું છે, રોકાવવું જોઈએ તો જ તો નાનું આંતરડું જે છે એ એનું પાચન કરી શકશે અને પછી પચેલા ઘટકો જે છે એનું શોષણ થઈ શકે. એટલે આ જે વર્તુળાકાર ગળીઓ જે છે એને કારણે શું થાય, જે ખોરાક જે છે એ ધીમે ધીમે આગળ વધે છે અને પાછો શું આ રીતે ઝિગઝેક આગળ વધતો હોય ખોરાક જે છે આમ આમ કરીને આગળ વધે છે. બરાબર કે નહીં? તો એ જે છે આ કામ છે સર્ક્યુલર ફોલ્ડનું, વર્તુળાકાર જે ગળી છે એનું આ કાર્ય છે. 19 નંબરનો મુદ્દો. 20 નંબરનો જે મુદ્દો છે એના પર હવે આપણે આવીએ. હવે જો 20 નંબરનો જે મુદ્દો છે એમાં આપણે વિલાઈ અંગે વાત કરીશું. વિલાઈને ટફ્ટ ઓફ હેર, વાળના ગુચ્છા જેવું, ટફ્ટ એટલે ગુચ્છું, ગુચડા જેવું, વાળના ગુચડા અથવા તો ગુચ્છા જેવું. અને આ જે વિલાઈ જે છે એ શું છે, ફિંગર લાઇક પ્રોજેક્શન ઓફ ધી મ્યુકોઝા, શ્લેષ્મ સ્તરના આંગળી જેવા પ્રવર્તો છે. અહીંયા આપણે જોઈએ, જો દેખાય મ્યુકોઝા અને મ્યુકોઝાના આવા આંગળી જેવા પ્રવર્ધો, આ આંગળી જેવા પ્રવર્ધો જે છે આમને આપણે વિલાઈ કહીએ. હવે એમની લંબાઈ જે છે એ 0.5 થી 1 mm એની લંબાઈ હોય છે અને એમની સંખ્યા જે છે વિલાઈની, જો આપણે સંખ્યાની વાત કરીએ તો એ સંખ્યા હોય છે 20 થી 40 પ્રતિ ચોરસ મિલીમીટર. નાના આંતરડાના 1 ચોરસ મિલીમીટર વિસ્તારમાં 20 થી 40 વિલાઈ આવેલા હોય છે. અને આ જે વિલાઈ જે છે એ શું કરે છે તો આપ જોઈ શકો છો, વિલાઈ જે છે એને કારણે નાના આંતરડા જે છે એની સપાટી જે છે એ સપાટીનો જે વિસ્તાર છે એમાં વધારો થાય. એટલે નાનું આંતરડું જે છે સપાટીનો વિસ્તાર વધ્યો એટલે સારી રીતે પાચન અને શોષણનું જે કાર્ય છે એ કરી શકે છે. અને બીજું જે છે વિલાઈ જે છે એ શું કરે છે, એક વેલ્વેટી, આપ જોઈ શકો છો આ વેલ્વેટી એપિરિયન્સ હે ને, આ કેવો દેખાવ છે તો વેલ્વટી દેખાવ આપણને આ વિલાઈ જે છે એ આપતું હોય છે. 20 નંબરનો મુદ્દો વિલાઈ અંગેનો હતો. આકૃતિ 21 નંબરનો જે મુદ્દો છે એની હવે વાત કરીએ. હવે વિલાઈ જે છે એ જ્યારે એકલું હોય તો એને શું કહેવાય, એને કહેવાય વિલ્લસ. તો અહીંયા આપણને એક જ વિલાઈ તો એને શું કહીશું આપણે, વિલ્લસ કહેવાય. તો આ વિલ્લસ બતાવેલું છે. આ વિલ્લસ જે છે એ છે શું, વિલ્લસ જે છે એની સપાટી પર શું આવેલું છે, અધિછદી પેશી આવેલી હોય. અહીંયા આપ જોશો તો અહીંયા આ અધિછદી પેશી છે. અચ્છા, અંદરની તરફ લેમિના પ્રોપ્રિયા હોય છે અને અહીંયા તમે જોશો તો આ જ છે આ અધિછદીય પેશીના કોષો. એની નીચે આ જે ભાગ છે એ લેમિના પ્રોપ્રિયા છે વિલ્લસમાં, અને લાલ કલરમાં જે બતાવીએ આ છે આર્ટેરિયોલ એટલે ધમનિકા, આ જે છે વેન્યુઅલ શિરિકા. ધમનિકા શિરિકા એની વચ્ચે આ જે છે આ છે રુધિર કેશિકા, અને ગ્રીન કલરમાં જે બતાવીએ તો એ જે છે લિમ્ફેટિક કેપિલરી, લસિકા વાહિકા ગ્રીન કલરમાં. તો એનું નામ છે લસિકા વાહિકા જે છે એને કહેવાય છે લેક્ટિયલ
लसिका वाहिका लेक्टियल। हवे अहीं आपणे वस्तु ए समझवानी जरूर छे, दाखला तरीके अहीं आ जे कोष छे, आ विल्लसनो जे कोष छे ए अहीं आपणने मोटो करीने बतायो। तो ए मोटो करीने ज्यारे कोष बतायो तो आप जोशो तो एनी सपाटी पर पाछा आवा प्रवर्धो आवेला छे। तो आ जे प्रवर्धो आवेला छे सपाटी पर एने माइक्रोविल्लाई, गुजरातीमां आमने सूक्ष्म रसांग कूरो तरीके ओळखवामां आवता होय छे। अच्छा, हवे तो जे पोषक द्रव्यो जे छे, पचेला जे घटको छे खोराकना, ए आपे समझो कि कई रीते पसार थशे। पचेला जे घटको छे एनुं शोषण थशे आ कोषमां आवशे, અને આ કોષ જે છે એમાંથી એ ક્યાં આવશે? તો અહીંયા આવશે, હે ને, રુધિર કેશિકામાં આવશે, અથવા તો જે પચેલા જે ઘટકો છે એમનું શોષણ થઈને એ ક્યાં આવશે? જે લસિકા વાહિકા જે છે એની અંદર દાખલ થશે। તો આ જે મુદ્દો છે એ 21 નંબરનો મુદ્દો વિલ્લસ અંગેનો મુદ્દો હતો। વિલ્લસમાં કઈ કઈ રચનાઓ જે છે, થિયરીનો મુદ્દો હું આપને બતાવી દઉં છું, અને જે આકૃતિ છે એ પણ આપને હું બતાવી દઉં છું, એટલે ધ્યાનથી આખી જ આકૃતિ છે એ આપ જોઈ શકો। આખું જે છે એ આપને વિલ્લસ બતાવેલું છે। 22 નંબરનો જે મુદ્દો એના પર આવીએ। હવે જો પેલો જે એબ્ઝોર્બટિવ જે સેલ બતાવ્યો, હમણાં મેં જે આપને સેલ બતાવ્યો, એ જ કોષો, દાખલા તરીકે આ વિલાઈ જે છે, વિલાઈની સપાટી પર જે કોષો આવેલા છે, આ વિલાઈ, અને અહીંયા તમે જોશો તો જે કોષ આવેલા છે એ કોષને અહીંયા ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં બતાવેલ છે। તો આ જ કોષ છે એ ખોરાકના શોષણનું કામ કરતા કોષ છે, અને આ કોષ જે છે એનું નામ શું છે? આ કોષને એન્ટ્રોસાઇટ કોષ તરીકે ઓળખવામાં આવે, અને એની સપાટી પર જે કોષરસ પટલ જે છે એ કોષરસ પટલ તમે જોશો તો આવા પ્રવર્ધોમાં, પ્લાઝ્મા મેમ્બ્રેન જે છે કોષરસ પટલ એ આ રીતના આવા પ્રવર્ધોમાં વહેંચાઈ ગયેલું છે। તો આવા જે પ્રવર્ધો જે છે એમને શું કહેવાય? માઇક્રો વિલ્લાઈ, સૂક્ષ્મ રસાંકુરો તરીકે ઓળખવામાં આવતા હોય છે। હવે આ જે સૂક્ષ્મ રસાંકુરો જે છે, માઇક્રોવિલાઈ જે છે એમની લંબાઈ જે છે એ કેટલી હોય છે? તો એક માઇક્રોન જેટલી લંબાઈ હોય છે, નળાકાર હોય છે તેઓ, અને એમની અંદર 20-30 એક્ટિનના તંતુઓ આવેલા હોય છે। અને અહીંયા જે આકૃતિ છે આ તો શું છે? આપણને આ જે માઇક્રોવિલાઈ જે બતાવે છે, આ બધા માઇક્રોવિલાઈ આ જે કોષ જે બતાવ્યો છે આપણે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં બતાવ્યું છે। જો આપણે સાદું સૂક્ષ્મદર્શક જે છે યંત્ર એ વાપરીએ તો પછી એ જે માઇક્રોવિલાઈ જે છે એ કઈ રીતના દેખાય? તો અહીંયા દેખો આપ, અહીંયા દેખાતા જ નથી, કારણ કે આ સાદું માઇક્રોસ્કોપ છે, એની અંદર આપણે જોયું કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપ, બરાબર, સ્ટુડન્ટ માઇક્રોસ્કોપ કહીએ, સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્ર, સાદું તો બહુ પહેલું થઈ ગયું જૂનું, ચાલો સંયુક્તની વાત કરીએ, કમ્પાઉન્ડમાં જોઈએ। તો કમ્પાઉન્ડમાં જ્યારે જોઈએ તમારા લેબમાં જે હોય એમાં, તો આ માઇક્રોવિલાઈ જે છે એ ભેગા થઈને શું કરે છે? આવી લીટી જેવી બનાવે રચના, તો આ શું છે? ફઝી લાઇન કહેવાય, ફઝી લાઇન, હે ને, બધા માઇક્રોવિલાઈ જે છે એ ભેગા થઈને શું બનાવે છે? ફઝી લાઇન, ફઝી બોર્ડર, બરાબર। તો આ ફઝી લાઇન કે ફઝી બોર્ડર જે છે એને શું કહેવાય? એ બ્રસ બોર્ડર, ઘણા બધા માઇક્રોવિલાઈ ભેગા થઈને શું બનાવે? બ્રસ બોર્ડર। અહીંયા તો નહીં દેખાતી બરાબર આપણને બ્રસ બોર્ડર, એટલે આપણે શું કરવું પડે? ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં જોઈએ તો આ જે છે બધા માઇક્રોવિલાઈ, બધા માઇક્રોવિલાઈ ભેગા થઈ જાય એટલે આ જે છે આ શું બન્યું? બરાબર, બ્રસ બોર્ડર બની આ।